अरिहंत ना ध्याने अरिहंत बनी जशो जिननी भक्ति करता करता जीन बनी जशो जिननी भक्ति करता करता जीन बनी जशो वीर प्रभु ना ध्याने महावीर बनी जशो जिननी वाणी आणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोये सव्वसाहूणम एसो पंच नमुक्कारो सर्वपापणासनो मंगलानं च सव्वेसिं पठमं हवै मंगलम् बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः जे भगवान महावीर देवना धर्म शासन मा रहीने आत्मकल्याण नो पुरुषार्थ करता आपणे सौ आ प्रवादी राजना विशिष्ट अवलंबन ने पामीने कंईक विशेष प्रभुना धर्म ने समझवानो प्रयास करी रह्या छीए एमा आजे भगवान महावीरना एक बहुज महत्वना तत्वना विषय उपर आपणे थोड़ूक चिंतन करवानुं छे अने ए विषय छे भगवान महावीरे प्रारूपित करेलू कर्मनू तत्वज्ञान अने कर्मना बंध अने अनुबंधनू तत्वज्ञान कर्मने तो आपणे हजी थोड़ा घणा समझीए छीए कर्मना बंध एने पण आपणे थोड़ा घणा कदाच समझ्या हशू પણ કર્મના બંધની સાથે એના અનુબંધ શું હોય છે એ જ્યાં સુધી સમજવામાં ના આવે ત્યાં સુધી મને એમ લાગે છે કે ઘણો બધો ધર્મ કરવા છતાં પણ એ ધર્મનો જે રહસ્ય છે અને ધર્મનું જે પરિણામ પ્રાપ્ત કરવાનું છે એ કદાચ તમે ને હું આપણે પ્રાપ્ત ન પણ કરી શકીએ સૌથી પહેલા તો જૈન તત્વજ્ઞાનની અંદર કર્મ અંગેની શું માન્યતા છે એ વાત સમજી લઈએ આ સંસાર અનેક જાતની વિષમતાઓથી ભરેલો છે આપણે સૌ કોઈ જાણી રહ્યા છીએ ઘણું બધું એવું આ સંસારમાં બનતું હોય છે
કે જેમાં માણસની બુદ્ધિ બહુ કામ ન કરે. કેમ આમ થયું? એક અત્યંત કોઈ સુખી સંપન્ન પરિવારની અંદર જન્મ લીધેલ રૂપ રૂપના અંબારસમી એક યુવાન સ્ત્રી કેટ કેટલા અરમાનો સાથે જીવન જીવતી હોય છે, પોતાને રાજકુમારી જેવી માનીને મનોરથોના તોરણ બાંધતી હોય છે, અને એકાએક એવી એ યુવાન સ્ત્રીના શરીરે કોઢના ચાઠા ફૂટી નીકળે છે. એનું સુંદર અને લાવણ્યમય શરીર બેડોળ અને કદરૂપું બની જાય છે. આ કોણે કર્યું? આનો જવાબ શું? પુણ્યના ઉદયથી બધી જ અનુકૂળતાઓ હોવાના કારણે જન્મથી જ લાળ કોડમાં ઉછળતો, તમામ પ્રકારની સુખ સુવિધાઓને ભોગવતો અને શરીરને સાચવવા માટે સતત પ્રયત્નશીલ એવી એક વ્યક્તિ જિંદગીના 5, 15, 20, 25, 50 વર્ષ વિતાવે છે, રુષ્ટ પુષ્ટ અને અલમસ્ત કાયા બનાવે છે, પણ એકાએક એને ગળામાં દુખવા લાગે છે. ડોક્ટર પાસે તપાસ કરવા જાય છે અને ડોક્ટર કહે છે કે કેન્સરની ગાંઠ ફૂટી નીકળી છે. ક્યાંથી આવી ગઈ આ ગાંઠ? દિલ રેડીને સારામાં સારા આર્કિટેક્ટને રોકીને હવેની જિંદગી તો બહુ સારી રીતે આપણે આપણા બંગલામાં જીવી એવા અરમાનો સાથે પ્રેમપૂર્વક તમે એક સરસ મજાનો બંગલો બનાવ્યો છે. 10, 15, 20, 25 લાખ રૂપિયા તમે એમાં ખર્ચી નાખ્યા છે. બંગલો પૂરો થાય છે, રહેવા જાઓ છો, થોડાક દિવસ ગયા અને એકાએક ધંધામાં એવો જબરજસ્ત ફટકો લાગે છે કે જેના કારણે બંગલો વેચવાના દાડા તમારે આવે છે. કોણે કરી આવી ક્ષમતા ઊભી જીવનની અંદર? તમે બંગલો વેચવા માટે તૈયાર થયા છો. 25 લાખનો બંગલો 20 લાખમાં તમે વેચી કાઢવા પણ તૈયાર છો, કારણ કે અત્યારે તમને પૈસાની સખત જરૂર છે ને આબરૂ જાળવવાની છે. અને એ 20 લાખનો બંગલો લેવા માટે પણ કોક આવી જાય છે, એની સાથે વાતચીત કરીને સોદો નક્કી થાય છે. ડાઉન પેમેન્ટ પહેલા 2 લાખ રૂપિયા પેલી વ્યક્તિ આપી જાય છે કે આ લ્યો 2 લાખ રૂપિયા, બાકીના થોડાક દિવસની અંદર કરીને પછી અમે બંગલાનો કબજો લઈશું. અને આજે 2 લાખ રૂપિયા આપી ગયો, તમે એમ માન્યું કે મારો બંગલો વેચાઈ ગયો, 20 લાખ રૂપિયા મારા હાથમાં આવી જશે, એ આશા સાથે તમે દિવસ વિતાવો છો. અને બીજે દિવસે અચાનક એ જ બંગલામાં શોર્ટ સર્કિટ થાય છે ને આખો બંગલો સળગીને ખાક થઈને રાખનો ઢગલો થઈ જાય છે. કોણે કર્યું આ? સંસારની અંદર એકથી એક ચડિયાતા એટલા બધા વિષમતા ભર્યા પ્રસંગો આપણને જોવા મળે. કોકનું શારીરિક સ્વાસ્થ્ય ખતમ થઈ જાય છે, કોકની સંપત્તિ પક કરીને ચાલતી થઈ જાય છે, કોકને પોતાની જ પ્રેમાળ પત્ની દગો દઈને ફરી બેસે છે, કોકે પોતે મહેનત કરીને ઊભો કરેલો સંસારનો આખો એ મહેલ પત્તાના મહેલની જેમ કડરડર ભૂસ કરીને તૂટી પડતો દેખાય છે. આ બધી વિષમતાઓનું કારણ શું? કેમ આમ બન્યું? તમારા પ્રયત્નોમાં કોઈ કચાશ નહોતી, બુદ્ધિ ઘણી દોડાવી હતી, મહેનત ઘણી કરી હતી, બધું જ હતું, છતાં ધાર્યું કંઈ જ ન થયું અને અનેક જાતની વિષમતાઓ ઊભી થઈ ગઈ. આ બધાની પાછળ કયું પરિબળ કામ કરી ગયું? આ ભારતની અંદર એક વિચારધારા એવી પણ છે કે જે કંઈ આ બધું ચાલી રહ્યું છે ભગવાન કરી રહ્યા છે. સર્જન અને વિસર્જન બધું જ ભગવાન કરી રહ્યા છે, આખી સૃષ્ટિ પ્રભુ ચલાવી રહ્યા છે, એક માન્યતા છે. અત્યારે કોઈ પણ સાંપ્રદાયિક માન્યતાઓનું કે કોઈ પણ ધાર્મિક ધારણાઓનું ખંડન મંડન કરવાનો અત્યારે આપણો વિષય નથી. આજે મારે તમને જે વાત કરવી છે, ભગવાન મહાવીર આવી બધી બાબતોમાં શું માનતા હતા, જૈન તત્વજ્ઞાન આના વિશે શું દ્રષ્ટિકોણ ધરાવે છે, એની મારે તમને વાત કરવી છે. જો ઈશ્વરને આ બધું કરનારા માનીએ તો જૈન દર્શને એની સામે કેટલીક આપત્તિઓ ઊભી કરી. સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે જો ઈશ્વર આ બધું કરતો હોય તો સૌથી પહેલા તો એ ઈશ્વર કેવો, એનું સ્વરૂપ શું? ઈશ્વર દયાળુ હોય કે કઠોર હોય? પહેલો જવાબ આપો. ઈશ્વર કેવો હોય? દયાળુ હોય. ઓકે, દયાળુ એવો ઈશ્વર એ સર્વશક્તિમાન હોય કે નબળો હોય? ભગવાન શક્તિમાન કે કાયર, નબળા, શક્તિવિહોણા? શક્તિમાન. સર્વશક્તિમાન છે,
અને કરુણામૂર્તિ છે, દયાળુ છે એવો ભગવાન જો આ બધું કરતો હોય તો એ ભગવાન કોઈકને દુખી શું કામ કરે? કોકના આનંદથી ચાલ્યા જતા દિવસો એની અંદર એકાએક અશાંતિની જ્વાળાઓ શું કામ સળગાવે? કાં ભગવાનની કરુણા કલંકિત થાય છે, કાં ભગવાનની અનંત શક્તિ કુંઠિત થાય છે. ભગવાનનું સ્વરૂપ આમાં જેવું ઝળહળવું જોઈએ એવું ઝળહળતું નથી. અને ભગવાન આવું બધું કરે નાના છોકરાની જેમ, નાના છોકરા દરિયા કિનારે ગયા હોય ત્યારે માટીના ઘર ઊભા કરે અને ઘરે પાછા વળવાનું આવે ત્યારે ઊભો કરેલો ઘર પાછું જમીન દોસ્ત કરી નાખે, આ ભગવાન કોઈ નાના છોકરા જેવો રમતિયાળ માણસ નથી કે આ સંસારના દરિયા કિનારે જાત જાતના ઘરો ઊભા કરે ને એ ઘરોને જમીન દોસ્ત કરી નાખે. ભગવાનનું જે અદ્ભુત સ્વરૂપ છે, એની જે અનંત શક્તિ છે, જગતના જીવ માત્ર પ્રત્યે એના હૃદયમાં વહેતી જે કરુણા છે, એ એમ કહે છે કે ભગવાન આવું બધું કામ કરે તો મગજમાં કંઈ બેસતું નથી. તો પછી આવી વિષમતાઓ તો દેખાઈ રહી છે, એનું કારણ શું, કેમ થયું હશે આ બધું? આનો જવાબ જૈન દર્શન આપે છે. જૈન દર્શને સૌથી પહેલા બે તત્વોનો સ્વીકાર કર્યો છે કે આ વિશ્વની અંદર બે તત્વ છે, જળ અને ચેતન. એક ચેતન તત્વ છે, જીવાત્માઓ છે આ સંસારની અંદર, અને બીજું એક તત્વ છે જળ, પરમાણુ. આ જળ અને ચેતન બેના સંયોગથી જ આખો આ સંસાર ચાલી રહ્યો છે, બેના સંમિશ્રણથી આ સંસારની બધી ગતિવિધિઓ પ્રવર્તિત થઈ રહી છે. અને એ જે જળ તત્વ છે, એ જળ તત્વ કેવું છે? અતિ સૂક્ષ્મ છે, એના અનેક પ્રકારો છે જળના પણ, પણ એ જળમાંનું એક તત્વ છે પરમાણુ, પરમ અણુ. એક મોટો જબરજસ્ત મોટી એક શિલા લ્યો, એ શિલાના બે ટુકડા કરો, પછી એ બે ટુકડા જે થયા એમાંથી એક ટુકડો લ્યો, એના પાછા બે ટુકડા કરો, પછી એ જે ચાર ટુકડા થયા એમાંથી એક ટુકડો લ્યો, એના પાછા બે ટુકડા કરો, પછી એમાંથી જે બે થયા એમાંને પાછી એક લઈને એના બે ટુકડા કરો, એકના બે, એકના બે, એકના બે, એકના બે, એકના બે, બેના ચાર, બેના ચાર, ચારના આઠ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, ટુકડા 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 કરતા ઝીણામાં ઝીણા હવે કીડી જેવા પથ્થરની કરચો થઈ ગઈ છે, ટુકડા થઈ ગયા છે. અને એમાં તમે હવે વૈજ્ઞાનિક સાધનો લઈ આવો અને એના પણ ઝીણા ઝીણા ટુકડા પાછા એકના બે કરતા જાઓ, એકના બે કરતા જાઓ, એકના બે કરતા જાઓ, એમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ટુકડા કરી નાખો. એ જે એકદમ સૂક્ષ્મ ટુકડો થયો કે હવે જેના જેને વૈજ્ઞાનિક સાધનોથી પણ જેના બે ભાગ ન કરી શકાય એવો એક જે પરમાણુ એક અણુનો જે ટુકડો થયો, એક પથ્થરનો ટુકડો થયો, એને આજની વૈજ્ઞાનિક પરિભાષામાં પરમાણુ કહેવામાં આવ્યો. પરમાણુ એટલે કે જેને કોઈ સાધનોથી હવે બે વિભાગમાં વહેંચી ન શકાય એવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે પુદગલનો અંશ, એક જળ અણુ, એને જ શું કીધું? પરમાણુ. બરોબર છે? આ વૈજ્ઞાનિક વ્યાખ્યા થઈ. જૈન દર્શને પણ આ જ વ્યાખ્યા આપી છે કર્મશાસ્ત્રોની અંદર કે પરમાણુ કોને કહેવાય કે જેને કોઈ પણ પ્રકારે એકના બે ટુકડા હવે ન થઈ શકે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ કહેવાય એમ જૈન દર્શન કહે છે. પણ જેને વૈજ્ઞાને આજથી થોડા વર્ષો પહેલા પરમાણુ તરીકે સિદ્ધ કર્યો અને જેને નામ આપવામાં આવ્યું એટમ, એટમના પછી બે ટુકડા ન થઈ શકે, પરમાણુને એટમનું નામ આપ્યું વૈજ્ઞાનિકોએ. પણ વિજ્ઞાન સતત વિચારવંત રહ્યું છે, વિજ્ઞાન સતત પ્રયોગશીલ રહ્યું છે, વિજ્ઞાન સતત વિકાસશીલ રહ્યું છે, અને એ વિકાસશીલ વિજ્ઞાને એમાં પણ પ્રયોગ કરતા કરતા એટમની અંદર પણ વળી પાછા જ્યારે એક તબક્કે માન્યું હતું કે આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ છે, હવે આના બે ટુકડા ન થઈ શકે, એટમ નામ આપી દીધું. પણ આગળ જતાં આજનું વિજ્ઞાન હવે એણે એ પણ કબૂલ કર્યું કે ના, એટમના પણ ટુકડા થઈ શકે છે, ને એમાંથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ ભાગો પડ્યા કે નહીં પડ્યા, અને એનાથી વધીને અત્યારનું છેલ્લું ઇલેક્ટ્રોન અને પ્રોટોન કરતાં પણ હવે પ્રોજીટોન નામનો એક સૂક્ષ્મ પરમાણુનો અંશ શોધાઈ ગયો છે, આજના વિજ્ઞાને એ સ્વીકારી લીધો છે. એનો અર્થ એ છે કે હજી સતત પરમાણુ, એટમ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, પ્રોવિટોન, પ્રોજીટોન આ બધા સૂક્ષ્મ 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 બનતા જાય છે. વિજ્ઞાન આજે ભલે ત્યાં અટક્યું હોય, હજી કદાચ આવતી સદીનું વિશ્વ
એનાથી એ સૂક્ષ્મમાં જશે. અને જેને અત્યારનું વિજ્ઞાન સૂક્ષ્મ પરમાણુ કહે છે, જૈન તત્વજ્ઞાનની દ્રષ્ટિએ એના પણ હજી તો ઘણા બધા ટુકડા થઈ શકે, અસંખ્ય ટુકડાઓ થઈ શકે એવો એક અણુ છે. એવા ટુકડા ટુકડા થતા થતા જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશો પરમાણુના પુદ્ગલના, એવા પુદ્ગલો જે છે, પરમાણુઓ છે, એના પાછા ઘણા બધા પ્રકારો છે. અને એ એક સૂક્ષ્મ પુદ્ગલ નહીં પણ એવા સૂક્ષ્મ પુદ્ગલોના કેટલાક જથ્થાઓ, જેને જૈન કર્મ તત્વજ્ઞાનની પરિભાષામાં સ્કંધ કહેવામાં આવે છે. એ સ્કંધો છે. અને એ જે પુદ્ગલોના જથ્થાઓ, એના જે સ્કંધો, એના પાછા અમુક જુદા 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 જાતના એના સ્વભાવોને અનુરૂપ એની વિશેષ અનેક વિશેષતાઓને કેન્દ્રમાં રાખીને અત્યારે હું એ બધી સૂક્ષ્મતામાં નહીં જઉં, નહીં તો આખું કર્મવિજ્ઞાન એક દિવસમાં સમજી શકાય એવું છે નહીં. ઉપર ઉપરની પણ કર્મવિજ્ઞાનની વાતો કરવા જોઉં તો ઓછામાં ઓછા 7 દિવસ જોઈએ તો તમે સામાન્યથી એક આઉટલાઇન કર્મવિજ્ઞાનની સમજી શકો. એટલું સૂક્ષ્મ તત્વજ્ઞાન ભગવાન મહાવીરે અદ્ભુત આપ્યું છે. એમ લાગે કે વિજ્ઞાન આટલા વર્ષોના આટલા બધા સાધનો પછી, આટલા બધા ખર્ચાઓ પછી, આટલા બધા પ્રયાસો કર્યા પછી જે એક એટમ, ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા પરમાણુની શોધ હવે કરી શક્યું છે, આજથી 2500 વર્ષ પહેલાં કોઈ સાધનો વિના, કોઈ ખર્ચાઓ કર્યા વિના, કોઈ જાતના આવા કોઈ પ્રયોગો કર્યા વિના પણ આંતરજગતની અંદર પ્રવેશ કરીને વિજ્ઞાન દ્વારા નહીં પણ જ્ઞાન દ્વારા ભગવાન મહાવીરે કેવા અદ્ભુત કિરણો પ્રસ્ફુટિત કર્યા હશે કે જેના કારણે એ જે નિરૂપણ કર્યું છે એ એટલું બધું સૂક્ષ્મ નિરૂપણ છે કે ત્યાં આગળ હજી પહોંચતા તો વિજ્ઞાનને ખબર નથી કેટલી સદીઓ લાગશે. એટલું સૂક્ષ્મતર અને અદ્ભુત તત્વજ્ઞાન ભગવાન મહાવીરે જે વિકસાવ્યું છે એ હું તમને આજે એક દાડામાં સમજાવી દઉં. કર્મ વિજ્ઞાન શું છે એ અસંભવ છે. પણ જનરલ જે હું વાત કરું છું એમાં જે આ કર્મના પરમાણુઓ, એ પરમાણુઓના જે સ્કંધો જથ્થાઓ, એને વર્ગણા નામ આપવામાં આવ્યું. એવી 16 વર્ગણાઓ, 16 જાતના કર્મ વર્ગણાના જથ્થાઓ આ દુનિયાની અંદર છે. એમાંની એક જાતની વર્ગણા, એને નામ આપવામાં આવ્યું છે કાર્મિક વર્ગણા, કર્મ વર્ગણાના પુદ્ગલો. અને આ સૂક્ષ્મ પુદ્ગલો આ વિશ્વની અંદર, સમગ્ર વિશ્વની અંદર ખૂણે ખાચરે સૂક્ષ્મ એવા પરમાણુઓથી આખું વિશ્વ ખીચોખીચ ભરેલું પડ્યું છે. આ જે પરમાણુઓ ભરેલા પડ્યા છે, સર્વત્ર પથરાયેલા પડ્યા છે, એ પરમાણુઓનો જ્યારે આ જળનો ચેતન સાથે સંબંધ થાય છે, જીવની સાથે સંબંધ બંધાય છે, ત્યારે બેના સંયોગના કારણે એક નવી શક્તિ ઊભી થાય છે કે જે શક્તિ આ દુનિયાની બધી વિષમતાઓનું સર્જન કર્યા કરે છે. પાણી કેવી રીતે ઊભું થાય? કોઈ એક વસ્તુથી થાય? હાઇડ્રોજન ને ઓક્સિજન બે ભેગા થાય તો જ પાણી થાય છે ને, એમ જળ અને ચેતન બે ભેગા થાય ત્યારે જ સુખદ દુઃખદ અનેક ઘટનાઓના સર્જન થાય છે ને આ વિશ્વની આખી વ્યવસ્થા ચાલે છે. જૈન તત્વજ્ઞાને ભગવાન મહાવીરે એમના દિવ્ય અંદર જે જોયું એમાંથી એમણે એમ કીધું કે એકલો જીવ કોઈ પ્રવૃત્તિ કરતો નથી, એકલા પુદ્ગલો કંઈ કરી શકે નહીં, પણ જીવ અને પુદ્ગલ બેનો જ્યારે સંબંધ બંધાય ત્યારે એનામાં એક શક્તિ ઊભી થાય છે અને એના કારણે આ વિશ્વની વિષમતાઓના સર્જન થાય છે. પણ આ જીવ આ કર્મ પુદ્ગલોની સાથે જોડાય છે કેવી રીતે, એ બેનો સંબંધ કેવી રીતે થાય છે, તો કે એનું પણ એક કારણ છે. જીવાત્મા એના મનથી કંઈક વિચારો કરે છે, એને વાણીનો કંઈક ઉપયોગ કરે છે, એ એના શરીર દ્વારા કોઈક પ્રવૃત્તિ કરે છે. આ મન, વચન અને કાયા, આ ત્રણેય યોગોની સક્રિયતા, મન સક્રિય બને, વાણી સક્રિય બને કે કાયા સક્રિય બને, જ્યારે કંઈ પણ આ ત્રણમાંથી સક્રિય બને ત્યારે આ આત્માની અંદર એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે, મેગ્નેટિક પાવર ઊભો થાય છે. અને વિશ્વની અંદર પથરાયેલા જે કાર્મિક વર્ગણાના પુદ્ગલો છે એ પેલી ચુંબકીય શક્તિથી એ પુદ્ગલો ખેંચાય છે અને આત્મપ્રદેશો જે છે, આત્માના અસંખ્ય આત્મપ્રદેશો, એની ઉપર પેલા સૂક્ષ્મતર પુદ્ગલો પરમાણુઓ એ ચોંટી જાય છે. આ ચુંબકીય શક્તિ દ્વારા વિશ્વમાં પથરાયેલા સૂક્ષ્મ એવા પુદ્ગલોને આત્મા તરફ ખેંચવાની પ્રક્રિયા, એને આપણી
કર્મ બંધ કહીએ છીએ દેશી ભાષામાં, એમ કહેવાય કે આણે કર્મ બાંધ્યા. કર્મ બાંધ્યા એટલે શું કર્યું? મનથી કોઈક વિચાર કરીને, વાણીથી કોઈક વાતચીત કરીને, કાયાની કોઈ પ્રવૃત્તિ કરીને તમે તમારા આ આત્માની અંદર એક મેગ્નેટિક પાવર ઊભો કર્યો, કે જે મેગ્નેટિક પાવર તરત જ જેમ લો ચુંબક લોઢાને ખેંચી લે છે, એમ આ મનવર્તન કાયાથી ઊભી થયેલી આંતરિક એક શક્તિ, એ શક્તિ બહાર પથરાયેલા કર્મવર્ગણાના પૂતગલોને પકડી લે છે, ગ્રહણ કરી લે છે, એની સાથે ભળી જાય છે. આને જ જૈન પરિભાષામાં કર્મબંધ કહેવામાં આવે છે. અને આવો કર્મબંધ દરેક જીવ પ્રતિ ક્ષણ કરી રહ્યો છે, કારણ કે કોઈ ક્ષણ એવી નથી કે જે વખતે આ ત્રણમાંથી એકાદ પણ સક્રિય ન રહેતા હોય. આપણા શરીરથી કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા કરીએ, બે જણા ચાર જણા ભેગા થયા હોઈએ તો વાતો કરતા હોઈએ, કંઈ શરીરથી કરવાનું ન હોય ને વાણીનો કોઈ ઉપયોગ ન હોય ને એકલા બેઠા હોઈએ તો વિચારો તો ચાલ્યા જ કરતા હોય. નિર્વિચાર ભાવમાં ક્યારે રહેતો હશે આપણો આત્મા? પ્રતિક્ષણ કર્મબંધ થઈ રહ્યા છે. અરે કંઈ નહીં, તમે ગાઢ ઊંઘમાં સૂતા હો ને મન પણ કદાચ કોન્શિયસ માઇન્ડ તમારું જ્યારે સાઉન્ડ થઈ ગયું, એકદમ શાંત થઈ ગયું હોય, થોટલેસ સ્થિતિમાં કદાચ પહોંચ્યું હોય, તો પણ ઊંઘમાં પણ શરીરની ક્રિયા તો ચાલુ જ છે. શ્વાસોશ્વાસ લો છો કે નહીં? રુધિરાભિસરણ ચાલે છે કે નહીં? નાડીના ધબકારા ધબકી રહ્યા છે કે નહીં? હાર્ટ પલ્પિટેટ થઈ રહ્યું છે કે નહીં? સૂક્ષ્મ ક્રિયા તો શરીરની ચાલુ જ છે. મન વચન અને કાયા સંપૂર્ણપણે ક્રિયા રહિત હોય એવી સ્થિતિ ક્યારેય આવતી નથી. માટે પ્રતિક્ષણ જીવ સતત કર્મબંધન કરી રહ્યો છે, સતત કર્મબંધન કરી રહ્યો છે. આ કર્મ આત્મા ઉપર લાગે છે, કર્મ બંધાય છે, એને એમ આપણે ત્યાં કહેવામાં આવ્યું. આ જે કર્મ બંધાયા એ કર્મ પછી તરત ઉદયમાં આવે છે? ના. જૈન તત્વજ્ઞાન એમ કહે છે કે જીવ જે કંઈ પ્રવૃત્તિ કરીને કર્મ પૂતગલોને ગ્રહણ કરે છે, કર્મ બાંધે છે, એ કર્મ તરત ને તરત ઉદયમાં આવતા જ નથી. એ કર્મ અમુક ટાઈમ સુધી આત્મા ઉપર ચૂપચાપ પડ્યા રહે છે. જેને એનો શાંતિકાળ, એનો પ્રભાવ બતાડે નહીં એવો જે સમય, એ શાંતિકાળને જૈન પરિભાષામાં અબાધા કાળ કહેવામાં આવ્યો છે. કે કોઈ બાધા ન પહોંચાડે, તમને તકલીફ ઊભી ન કરે, એવો જે કર્મનો અને આત્માનો થયેલો સંબંધનો ટાઈમ, એને અબાધા કાળ કહેવામાં આવે છે. અને એ જે અબાધા કાળ ચાલતો હોય, એક તમે કર્મ બાંધી લીધું અને એ કર્મ માનો કે આ ક્ષણે બાંધ્યું અને એ 10 વર્ષ પછી ઉદયમાં આવવાનું છે, તો એ 10 વર્ષ સુધી એ પૂતગલો તો આત્માની સાથે જોડાયેલા રહેવાના જ છે, ચુંબક એને પકડી રાખવાનું છે. પણ એ 10 વર્ષ સુધી એ કર્મ પૂતગલો તમને કોઈ જાતનો પ્રભાવ બતાડવાના નથી. એનો શાંતિકાળ છે, સાયલેન્ટ પીરિયડ છે. એ શાંતિકાળ, અબાધાકાળ, એ અબાધાકાળ જ્યાં સુધી ચાલતો હોય ત્યાં સુધીમાં એ બંધાયેલા કર્મોમાં પાછું પરિવર્તન પણ થઈ શકે છે, એમ જૈન તત્વજ્ઞાન કહે છે. બાંધેલા બધા જ કર્મો ભોગવવા જ પડે એમ જૈન દર્શન કહેતું નથી. બહુ સમજો, બહુ મોટું અજ્ઞાન હોય છે આપણે ત્યાં. મોટા ભાગે આપણે એમ કહીએ છીએ, શું કરીએ હવે, કર્મ બાંધ્યા છે તો ભોગવે જ છૂટકો. ના, બાંધ્યા છે માટે ભોગવે જ છૂટકો એમ નહીં, બાંધ્યા છતાં ભોગવવા ન પડે એવી પણ સ્થિતિનું નિર્માણ કરી શકાય છે. અને ત્યાં જ તો આખો પુરુષાર્થનું મહત્વ છે, ધર્મનું મહત્વ છે. જો કર્મ બાંધતા જ રહેવાનું હોય અને બાંધેલા બધા જ કર્મો ભોગવ્યા જ કરવાના હોય, તો પછી ધર્મની કોઈ સત્તા ની જરૂરત જ નહીં રહે. ધર્મ શું કરશે આવીને? પણ બંધાઈ ગયેલા કર્મો જે હોય છે એ પાછા બે પ્રકારના હોય છે, એક નિકાચિત કહેવામાં આવે છે અને એક અનિકાચિત. જે કર્મ બંધાયા પછી એમાં કોઈ જાતનું પરિવર્તન ન થાય, અવશ્ય ભોગવવા જ પડે એવા જે કર્મો, એને નિકાચિત કર્મ કહેવામાં આવે છે. અને જે કર્મ બંધાયા પછી જીવ જાગૃત થઈ જાય તો અબાધા કાળ દરમિયાન કરેલા એના પુરુષાર્થો શુભ અશુભ એ પ્રમાણે કર્મના પ્રભાવોમાં, એની સ્થિતિમાં, એના પાવરમાં, એની ટાઈમ મર્યાદામાં, બધામાં પરિવર્તનો થઈ શકે એવા જે કર્મો, એને અનિકાચિત કર્મ કહેવામાં આવે છે. અને સાથે જ શાસ્ત્રકારોએ એમ કીધું કે નિરાશ નહીં થતા, તમારા જીવે ભાનભૂલા બનીને કોઈક સંસ્કારની અંદર ખેંચાઈ જઈને જાણે અજાણે ગમે એવા કર્મ બાંધ્યા હોય, પણ મોટા ભાગના કર્મો અનિકાચિત હોય છે.
ઓછા કર્મો એવા હોય છે કે જે ભોગવવા જ પડે, તીવ્ર રસથી જે કર્યા હોય, હૃદયના તીવ્ર ભાવથી તદરૂપ થઈને તન્મય થઈને જે કર્મ બાંધ્યા હોય તીવ્ર રસ સાથે, એ જ કર્મ નિકાચિત બને છે. બાકીના તો સહેજ સહેજમાં જરા 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 જરામાં જે કર્મો બંધાય છે એ મોટા ભાગના કર્મો અનિકાચિત હોય છે. અને અનિકાચિત કર્મો બાંધ્યા પછી પણ જીવ જો જાગ્રત બને, એનો યોગ્ય શુભ પુરુષાર્થ કરે, તો એ કર્મ ભોગવ્યા વિના પણ આત્મા ઉપરથી ખરી પડે છે, એનાથી મુક્ત થઈ શકાય છે. તમે તિથલના દરિયા કિનારે ફરવા ગયા, ભરતી આવીને હમણાં ઓટ શરૂ થઈ ગઈ છે, ભરતી આવવાના કારણે રેતી ભીની હતી, તમે ચાર મિત્રો ગયા છો અને દરિયા કિનારે ભીની રેતીમાં બેઠા છો, તો એ રેતીના ઝીણા કણિયા તમારા કપડાને લાગશે ખરા કે નહીં? લાગશે, પણ એ એકરૂપ થશે? તમે જ્યારે ઊભા થાવ અને આમામ આમામ કરો તો બધી રેતી ખંખે રહી જાય કે નહીં? તમે આટલો જ પુરુષાર્થ કર્યો અને ચોંટેલી રેતી ખંખે રહી ગઈ. જીવે કર્મ બાંધ્યા હતા પણ થોડોક ખંખેરવાનો પુરુષાર્થ કર્યો, એ કર્મ પૂતગલો ખરી પડ્યા ને જીવ એનાથી મુક્ત થઈ ગયો. પછી એના કરતા વધારે, તમે તેલનો ધંધો કરો છો અને તમારા કપડામાં તેલના ડાઘા પડેલા છે, તેલ ચોંટેલું છે, તેલિયા કપડાં છે, અને એક ધૂળિયા મકાનમાં તમે જાઓ છો, રેતી નહીં પણ ધૂળ, અને એવા ધૂળિયા મકાનમાં બેસો અને એ ધૂળ તમારા તેલવાળા કપડાં ઉપર ચોંટી જાય, હવે એને આમ ખંખેરો તો નીકળે, પાણીમાં જબોડો તો નીકળે, ઘણી વખત તો સાબુ ઘસો તોય ડાઘો રહી જાય. એવા એક રસ થઈ ગયા છે, એવા ચિકાસ સાથે ચોંટી ગયા છે કે હવે એનાથી મુક્ત થવું. અને એટલા માટે આપણે ત્યાં કીધું કે ચીકણા કર્મ નહીં બાંધવા. તીવ્ર રસથી બાંધેલા કર્મ એ ચીકણા કર્મ છે, જે જે પુરુષાર્થ કરવા છતાં એમાંથી છુટકારો મેળવી શકાતો નથી. પણ આવા કર્મ બહુ ઓછા હોય છે. મોટા ભાગના કર્મો આપણા અનિકાચિત હોય છે, કે જે અબાધા કાળ દરમિયાન જીવ પશ્ચાતાપ કરે, પ્રાયશ્ચિત્ત કરે, કોઈ શુભ પુરુષાર્થ કરે તો કાં તો એનાથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકે છે, કાં તો એના સ્વભાવમાં પરિવર્તન લાવી શકે છે. સુખ આપનારા કર્મ પૂતગલો આત્મા પર રહે પણ એ દુઃખ આપનારા બની જાય, ને દુઃખ આપનારા ચોંટેલા હોય ને સુખ આપનારા પણ બની જાય, દીર્ઘકાળના હોય ટૂંકા કાળમાં પતી જાય, જોરદાર પાવર બતાડનારા હોય સામાન્ય પાવર બતાડીને ચાલ્યા જાય, સુડીની સજા સોયમાં પતી જાય, આવું બધું ઘણું બધું પરિવર્તન થઈ શકે છે. અને એ પરિવર્તન કરવાની બાજી આપણા હાથમાં છે. કર્મ બાંધતા ભલે કદાચ બાંધી લીધા, સારું તો એ છે કે તે વખતે પણ આત્મા જાગ્રત હોય અને ચીકણા ન બંધાઈ જાય માટે સાવધાની રાખે. પણ કદાચ બંધાઈ પણ ગયા પણ એ પછી શુભ કે અશુભ કર્મ બાંધ્યા પછી પણ જીવના ભાવો કેવા ચાલે છે એની ઉપર પાછો એક બહુ મોટો આધાર રહે છે, કે એ કર્મ ચલો ઉદયમાં તો ભલે આવશે પણ જ્યારે ઉદયમાં આવશે ત્યારે પાછું એ તમને નવા કેવા કર્મ બંધાવશે, એને અનુબંધ કહે છે. પ્રવૃત્તિથી બંધ, વૃત્તિથી અનુબંધ, સમજજો જરાક. આજનો વિષય મારો થોડોક તાત્વિક અને ગંભીર રહેશે, રોજની જેવી કદાચ વાર્તાઓ ઓછી આવે, આવશે પણ ઓછી આવે, તો બગાસા નહીં ખાતા. આ પાયાનું તત્વજ્ઞાન સમજવા જેવું છે. આપણા રોજિંદા જીવનમાં ક્યાં આગળ આપણે સાવધાની રાખીને બચી શકીએ એમ છીએ, એ બધી વાતો આમાંથી જાણવા મળવાની છે તમને. પ્રવૃત્તિથી મન વચન અને કાયાની પ્રવૃત્તિથી કર્મનો બંધ થાય છે, અને વૃત્તિથી હૃદયનું વલણ, આત્માનું વલણ એની પાછળ કેવું છે એના આધારે અનુબંધ પડતો હોય છે. અનુબંધ એટલે પરંપરા. આ બંધ અને અનુબંધ, કર્મ બંધાયા એ બંધ કહેવાય, એ બંધાયેલા કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે એ નવા કેવા કર્મ બંધાવશે એનું પણ કંઈક અત્યારે જ બીજ આપણે નાખી દેતા હોઈએ છીએ, એને અનુબંધ કહેવાય. પ્રવૃત્તિ એક કરીએ, વાણી એમાં જોડાય, અરે ઘણી વખત મન પણ જોડાય, પણ છતાં મન વચન કે કાયાથી કોઈ પ્રવૃત્તિ કરતા હોઈએ અને હૃદયનું વલણ એનાથી જુદું હોય એવું પણ બની શકે કે નહીં?
જો કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ તો મન વિના કોઈ દિવસ કોઈ પ્રવૃત્તિ થતી જ નથી હોતી. કોઈ એમ કહે કે હું તો મારે ક્રિયાથી કરું છું બાકી મન અલિપ્ત છે, ખોટી વાત છે. મન તો જોડાય જ છે ઓછા વત્તા અંશે, મનથી કર્મ તો બંધાય જ છે, પણ એ મન વચન કાયાથી પ્રવૃત્ત થયેલો જીવ પણ ઊંડે ઊંડે એના આત્માનો સંસ્કાર અને એક જન્મનું જે કેળવાયેલું વલણ એ ઘણીવાર એ જે કરતો એનાથી ઊંધું પણ એવું બની શકે કે નહીં. એક કેન્સરનો દર્દી ડોક્ટર પાસે ગયો, કેન્સરનું નિદાન થયું, કેન્સર બેકાબુ બનેલું છે. ડોક્ટરે કીધું કે હવે કોઈ બચી શકાય એવું છે નહીં, પણ તમારે રિવાઈ રિવાઈને ન મરવું હોય, કમસે કમ શાંતિથી હવેના જે દિવસો છે એ કાઢવા હોય તો એક કામ કરવું પડશે, આ વર્ષોના સિગરેટ ને બીડીના વ્યસને તમારી પથારી ફેરવી દીધી છે અને હવે તમારી રોગની સ્થિતિ એ ભૂમિકાએ પહોંચી છે કે હવે એક બીડી પીધી છે ને, એક સિગરેટની ફૂંક મારી છે, એ બી તમારા માટે રીબામણને આમંત્રણ આપવા જેવું છે, બહુ ખરાબ રીતે મરશો, માટે આજે ને આજે આ ક્ષણેથી હવે તમે ધૂમ્રપાન છોડી દો. કડક શબ્દોમાં ડોક્ટરે સૂચના આપી દીધી છે. એ દર્દીને વર્ષોની ટેવ છે, ઘરે જાય છે, નક્કી કરે છે કે નથી પીવું, મન એનું શું કહે છે, નથી પીવું. આખો દિવસ કાઢ્યો, માથું ચડ્યું તો ચડવા દીધું, કંઈ વાંધો ના આવ્યો. બીજો દિવસ પડ્યો સવારનો, લેટ્રિન જાય છે, પણ રોજની ટેવ એવી કે સંડાસમાં બેસીને બે બીડી જ્યાં સુધી પતાવે નહીં ત્યાં સુધી ઝાડો ઉતરે નહીં, હોય છે ઘણાને ટેવ આવી. અને એટલે તમે જોજો, કોઈ બી જાહેર સ્થળોમાં જાઓ અને એના કોમન ટોયલેટમાં જાઓ તો બીડીના ઠૂંઠા મોટે ભાગે તમને જોવા મળશે ત્યાં આગળ. ટેવ, વર્ષોની ટેવ. શું કરે, ખૂબ મહેનત કરે છે પણ પેટ સાફ આવતું નથી, તોય ના પીધી, ઉઠી ગયો, બપોર નીકળી ગઈ, આખો દિવસ ગયો, આજે પેટ સાફ નથી થયું એટલે હવે પેટની અકડામણ શરૂ થઈ ગઈ છે. એવી અકડામણ થાય છે, કોઈ રીતે ચેન પડતું નથી, મજા આવતી નથી, જીવવું મુશ્કેલ બન્યું છે. એને ખ્યાલ આવી ગયો કે આ રોજની ટેવના કારણે શરીરનું બંધારણ પણ એવું ટેવાઈ ગયું છે કે જ્યાં સુધી એને આ ધુમાડો નહીં મળે, આ અસર નહીં મળે ત્યાં સુધી પેટ સાફ નહીં થાય. એટલે હવે અકડામણથી કંટાળેલો છેવટે પાછો લેટ્રિનમાં જાય છે અને ખિસ્સામાંથી બીડી કાઢે છે. પ્રવૃત્તિ બીડી પીવાની છે, મારે બીડી પીવી છે તો જ પેટ સાફ આવશે, એટલે મન પણ એની સાથે જોડાયેલું છે. પણ તે વખતે એનું સબકોન્શિયસ માઇન્ડ, આંતરમન જેને આપણે સંસ્કાર કહીએ છીએ, એનો આત્મા શું કહેતો હોય, આમ બીડી ફૂંકતો જાય, ધુમાડા કાઢતો જાય અને અંદરથી ફફડાટ. બીડી પીવાના મનથી જ બીડી પીએ છે, પણ આત્માનું વલણ શું છે, મારે આ ન પીવી જોઈએ, મરી જઈશ, રિબાઈશ, તકલીફ થશે, સતત ફફડાટ. આ વલણ થયું અને આ વલણ ઉપર અનુબંધનો મોટો આધાર છે. કદાચ કોઈક પરિસ્થિતિને વશ, કોઈક કર્મના ઉદયોને વશ સમ્યક દ્રષ્ટિ જીવ પણ પાપની પ્રવૃત્તિ કરે, એનું મન પણ કદાચ એમાં પરોવાય અને બધું કરે, છતાં શાસ્ત્રકારોએ કીધું કે અપોસી હોય બંધો જેણ ન નિધમ દસમ કુણઈ સંમદ્દિઠ્ઠી જીવો જૈવિહુ પાવમ સમાયરે કિંચી. સમ્યક દ્રષ્ટિ જીવ જોકે પાપાચરણ પણ કરે છતાં એને કર્મબંધ અલ્પ થાય. કેમ, તો કે જેણ ન નિધમ દસમ કુણઈ, નિર્દ્વંસ ભાવથી આત્માના પાપના વલણથી એ પાપ કરતો નથી, મજબૂરી એની પાસે કરાવે છે, તો એનો અનુબંધ ખોટો ન પડે. પ્રવૃત્તિ પાપની કરે તો કર્મ તો અશુભ બંધાવાનું જ છે, પણ અનુબંધ અશુભ નહીં પડે, શુભનો પડશે. એટલે અશુભ કર્મ બંધાયેલું ઉદયમાં આવશે ત્યારે એને દુઃખ તો આપશે જ, પણ એ દુઃખની અંદર જ્યારે દુઃખ ઉદયમાં આવશે ત્યારે અનુબંધ સારો હોવાના કારણે દુઃખ હશે પણ દીનતા નહીં હોય, શરીરમાં ક્લેશ હશે પણ ચિત્તમાં સંક્લેશ નહીં હોય, સમાધિ હશે, અને માટે સમાધિ હોવાના કારણે નવું પાછું પાપ કર્મ નહીં બાંધે. તો એણે બંધ કર્યો પાપનો અને સમાધિ રહે છે તો અનુબંધ કયો થયો, પુણ્યનો. એટલા માટે જે કર્મ બંધાય છે એ કર્મના આપણે ત્યાં ચાર પ્રકાર પાડવામાં આવ્યા, બે પુણ્ય કર્મ અને બે પાપ કર્મ. પહેલા તો બે ભેદ પાડ્યા કે કેટલાક કર્મો શુભ હોય છે સુખ આપનારા, કેટલાક કર્મો અશુભ હોય છે દુઃખ આપનારા. પણ આ
આ બે પ્રકારના જે કર્મ છે એના પાછા બંનેના બબ્બે પ્રકાર, પુણ્ય કર્મ પણ બે પ્રકારનું, પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય. આમ તો પુણ્ય, પણ કેવું પુણ્ય? પુણ્યાનુબંધી, જેનો અનુબંધ પણ પુણ્યનો પડે. એટલે કે અત્યારે તમે પુણ્ય બાંધો એ ઉદયમાં આવશે, પુણ્ય આવશે એટલે સુખ મળશે, અને એ સુખ જ્યારે મળશે ત્યારે તમારી પાછી બધી સ્થિતિ એવી હશે માનસિકથી લઈને કે ત્યારે પાછું નવું તમે પુણ્ય જ બાંધવાના છો, એટલે કે અનુબંધ પણ પુણ્યનો પડવાનો છે. પુણ્યનો અનુબંધ પાડનારું પુણ્ય કર્મ એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. સમજ્યા? પુણ્ય સેનાથી બંધાયું? પ્રવૃત્તિથી. પણ એનો અનુબંધ સેના કારણે પડે છે? એના હૃદયના ભાવના કારણે. અને એટલા માટે આપણે ત્યાં પ્રવૃત્તિ કરતાં વૃત્તિ ઉપર સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ધર્મ એ વૃત્તિઓની સુધારણા કરવા માટે છે. પ્રવૃત્તિનું પરિવર્તન કરી નાખ્યું, પણ જો વૃત્તિઓનું પરિવર્તન ન થયું તો એવો ધર્મ ખરેખર જીવનું પરમ કલ્યાણ નહીં કરી શકે. કાલે સાંભળ્યું ને તમે કીર્તિચંદ્ર મહારાજના વ્યાખ્યાનમાં કે સાચો ધર્મ કોને કહેવાય? દોષોનો વિનાશ કરી આપે અને ગુણોનો વિકાસ કરી આપે એનું નામ ધર્મ. દોષ વિનાશ અને ગુણ વિકાસ. ક્રિયાઓ કરીએ પણ દોષના ભાવો જો ના ગયા તો દુઃખોથી એટલું ગભરાવા જેવું નથી, જેના કરતા વધારે દોષોથી ગભરાવા જેવું છે. ગૌતમ બુદ્ધ એ દુઃખ જોઈને સંસારથી નીકળી પડ્યા. વૃદ્ધ પુરુષને જોયો, ઠાઠડી જતી જોઈ, રોગિષ્ટ માણસને જોયો, રોગનું દુઃખ, ગળપણનું દુઃખ, મૃત્યુનું દુઃખ, એ દુઃખ જોયું અને ગૌતમ બુદ્ધ એક રાજકુમાર સંસારનો ત્યાગ કરીને સાધક જીવન સ્વીકારવા નીકળી પડ્યો. એના જ સમકાલીન ભગવાન મહાવીર, એણે કીધું કે ભાઈ દુઃખ દુઃખ તો ચાલ્યા કરે, દુઃખથી ગભરાવા જેવું નથી, દોષોથી ગભરાવા જેવું છે. કેન્સર કરતા, કેન્સર દુઃખ છે પણ કેન્સર કરતા વધુ ખતરનાક ક્રોધ છે. માટે કેન્સર થી ગભરાવો એના કરતા વધારે ક્રોધથી ગભરાવો. એઇડ્સ કરતા ગભરાવો એના કરતા વધુ અહંકારથી ગભરાવો. એઇડ્સનો ચેપ જેમ લાગે છે ને માણસનું જીવન બેકાર બની જાય છે, અહંકારનો ચેપ લાગે છે ને માણસની જિંદગી અને ધર્મ બધું બેકાર બની જાય છે. ગભરાવાનું દુઃખથી નથી, દોષોથી છે. મહાવીરનું તત્વજ્ઞાન અહીં આગળ જુદું પડ્યું. અને એ ભગવાન મહાવીર કહે છે કે સૌથી વધુ ચિંતા કરવી હોય તો હૃદયના ભાવોની કરજો. જેમ જેમ ધર્મ કરતા જાઓ તેમ તેમ જે દોષ ભાવો પડેલા છે આત્માની અંદર, દુર્ગુણોના સંસ્કારો પડેલા છે એ ઓછા થવા જોઈએ. દુર્ગુણોને તોડી નાખે અને સદગુણોને ખીલવી આપે એનું નામ ધર્મ. માથાકૂટ બધી છોડી દો. માણસો ખોટી ચર્ચામાં જિંદગીના વર્ષો વેડફી નાખે છે. આ ધર્મ સાચો કે આ ધર્મ સાચો, કે આ સંપ્રદાય સાચો કે આ સંપ્રદાય સાચો, કે અહીં જવું સારું કે અહીં જવું સારું. એલા ભાઈ મેલને માથા પોટ, બધું સારું છે. જે તારા દુર્ગુણોને દૂર કરાવી આપે બધું તારા માટે સારું છે. જે તારા આત્માના સદગુણોને ખીલવી આપે એ ધર્મ તારા માટે કલ્યાણ કરનારો છે. બાકીની બધી ચિંતા છોડી દે, માથાકૂટની અંદર જિંદગી પૂરી થઈ જશે. ટૂંકી આ જિંદગી, ટૂંકી આ બુદ્ધિની ફૂટપટ્ટી, અને એમાં તું આ બધું વેતરણો કરવા જઈશ તો કરવાનું કામ રહી જશે. એક જ લક્ષ્ય રાખ, મારે મારા જીવનમાં દોષોનો વિનાશ કરતા રહેવું છે, મારે મારા જીવનમાં ગુણોનો વિકાસ કરતા રહેવું છે, દુર્ગુણોની ઉપર કંટ્રોલ મેળવવો છે અને સદગુણોનો બાગ ખીલવી જવો છે. બસ આટલું કરી જઉં તો મારો આત્માનું કલ્યાણ નિશ્ચિત છે, મારો ધર્મ થઈ ગયો. ભગવાન મહાવીર એમ કહે છે કે પ્રવૃત્તિથી બંધ છે, વૃત્તિથી અનુબંધ છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવ્યું, ખબર છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ ને ભાવે કેવળ જ્ઞાન. અરે હૃદયના ભાવ બદલાય તો આ જીનેશ્વરની પૂજા પણ કલ્યાણ કરનારી બની જાય. ભાવ બદલાય તો દીધેલું દાન પણ ઉગી નીકળે. ભાવ સમ્યક હોય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ. પ્રવૃત્તિ કઈ કરવા ગયા હતા? અઈ મુત્તા મુનિ
અયમુત્તા મુનિને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ શેના કારણે થઈ? કેવું જ પડશે તમારે, આત્મ જાગૃતિનો ભાવ અને જીવ દયાનો ભાવ, ઇરિયાવય કરતા કરતા એકેન્દ્રીય જીવની મારાથી હત્યા થઈ ગઈ, એ ભાવ એવો પશ્ચાતાપનો પરાકાષ્ઠાએ પહોંચ્યો કે જન્મ જન્મના સંચિત કરેલા કર્મો પણ ક્ષણવારની અંદર તૂટીને કૈવલ્યની ભેટ અયમુત્તા મુનિને મળી ગઈ. જો ભાવ ધર્મની મહત્તા ન હોત, વૃત્તિઓનું પ્રાબલ્ય ન હોત, તો આ શક્ય બનત? દાન કયું આપ્યું શાલીભદ્રે કે આટલી બધી અઢળક સમૃદ્ધિ મળી? એ સમૃદ્ધિની વચ્ચે ભગવાન મહાવીર જેવા સાક્ષાત તીર્થંકરનો ભેટો થાય એવું ઉત્કૃષ્ટ પુણ્ય મળ્યું? દાન કયું આપ્યું હતું? એના કરતા તો અનેક ગણો દાન દેનારા આજે તમે બધા ભાગ્યશાળીઓ નથી બેઠા છો. એણે કેટલી ચીજનું દાન આપ્યું? શાલીભદ્રનું દાન કેટલું? જો પ્રવૃત્તિને આપણે મૂલવીએ તો એની પ્રવૃત્તિ કઈ હતી? પૂર્વના ભાવમાં એક ભરવાડનો છોકરો, અને નાનપણમાં જ બાપ મરી ગયો છે. માની સાથે ઘેટા બકરા ગાય ભેંસ ચરાવવા માટે રોજ જંગલમાં જાય છે, અને જ્યાં જંગલમાં ચરાવવા જાય છે ત્યાં એ જંગલની અંદર એક મુનિરાજ સાધના કરી રહ્યા છે. રોજ આ ભરવાડનો દીકરો પેલા મુનિને જુએ, અને કોઈક સંસ્કાર, હું કહું છું ને, સંસ્કારનું બહુ મહત્વ છે. અજાણપણે પણ દેવ ગુરુ ધર્મ પ્રત્યેની પ્રીતિનો કોક જન્મમાં જો સંસ્કાર નાખી દીધો હશે તો એ સંસ્કાર ક્યાંક ને ક્યાંક સડવડ્યા વિના રહેશે નહીં. અભણ ગણાતો ગમાર એવો એક ગોવાળનો છોકરો છે, પણ મુનિરાજને જુએ છે. રોજ ઝાડની નીચે કાયોત્સર ધ્યાનમાં ઉભેલા છે, અને આને એમ થાય છે કે આહા, કેવા સરસ મહારાજ છે. બીજી કઈ સમજણ નથી, છોકરું છે નાનું, પણ એને મહારાજ ગમી ગયા. શેનો સંસ્કાર નાખવો છે? ભગવાનને ગમાડવાનો સંસ્કાર નાખજો, કોક ભવમાં ભગવાન મળી જશે. સાધુને ગમાડવાનો સંસ્કાર નાખજો, સાધુ પ્રત્યે પ્રેમનો સંસ્કાર નાખજો. કોઈ ગોવાળિયાના ગમાર ભાવમાં પણ કોઈક સાધુને જોશો ને, અને હૃદયમાં પ્રેમનો સંસ્કાર જાગી જશે. દાન ધર્મની પ્રીતિનો સંસ્કાર નાખજો. પ્રવૃત્તિ ઓછી થાય તો ચાલશે, પણ સંસ્કાર પ્રબળ નહીં બને તો નહીં ચાલે. મુનિરાજને કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા જોયે છે, ને રોજ પેલા ગોવાળિયાના છોકરાને થાય કેવા સરસ મહારાજ છે, શું સરસ, કેટલી સૌમ્યતા દેખાય છે. આ રોજ આવો વિચાર આવ્યા કરે. અને એમાં એક દિવસ એનું પુણ્ય જોર કરી ગયું, મુનિ પ્રત્યે આકર્ષણ થઈ ગયું હતું, એ મુનિ મનમાં વસી ગયા હતા. અને એમાં તહેવારનો દિવસ આવ્યો, બધા છોકરાઓની સાથે શેરીમાં રમી રહ્યો છે. તહેવાર પ્રમાણે દરેકને ત્યાં ખીર રંધાવવાની છે, અને એ ખીર ખાવાનો છવ છોકરાઓને આનંદ છે. આજે તો મારા ઘરે ખીર થવાની, આજે તો મારા ઘરે ખીર થવાની, આજે તો મારા ઘરે ખીર થવાની. અને ત્યાં પેલો સંગમ, એને થયું કે બધાને ત્યાં ખીર ને મારે ત્યાં ખીર નહીં. ઘરમાં જાય છે, માને કહે છે, માં મને ખીર ખાવી છે. અરે બેટા, આ ખીર તું ક્યાંથી શીખી લાવ્યો? અહીં તો છાશ પણ આપણને માંડ મળે છે, ત્યાં ત્યાં દૂધ ક્યાંથી લાવવું ને ખીર ક્યાંથી ખવડાવું? દીકરા, એ પૈસાદારના છોકરા ખાય, આપણાથી ન ખવાય. આપણને તો રોટલો ને છાશ મળે ને તો એ ભગવાનની મહેરબાની. ડાઈ ડાઈ વાતો કરે છે માં, પણ આ 7 વર્ષનું છોકરું એ બિચારું શું સમજી શકે આવી વાતોને, કે માં કેમ ઘર ચલાવે છે ને શું પરિસ્થિતિ છે. તમે જ્યારે નાના હતા ત્યારે તમારી માએ કેવી રીતે ઘર ચલાવ્યું હશે, તમારા બાપાએ કેવી રીતે તમને ભણાવ્યા હશે, એની કદાચ કલ્પના આજે સુખની ટોચ ઉપર બેઠા હો ત્યારે તમને ખરેખર કહું છું નહીં આવે. એ મા બાપની લાગણીઓને કોઈ દિવસ વિચારી છે ખરી? કે આજે આટલા બધા અમન ચમન અને મોજ કરી રહ્યો છું, પણ કોઈક દિવસ એવો પણ હશે કે જે દિવસે સ્કૂલમાં ભણાવવાની ફીના પૈસા પણ મારી મા પાસે કે મારા બાપ પાસે નહીં હોય, અને તે વખતે મારી માએ કેવી રીતે ઘર ચલાવ્યું હશે તો એને ખબર. આજે ઘણું હોવા છતાં ઓછું પડે છે, ઘર ચાલતું નથી એમ લાગે છે. અને જ્યારે કંઈ નહોતું ત્યારે પણ એ અમારી બુજર્ગ શ્રાવિકાઓએ, ડાહી શ્રાવિકાઓએ, એમ માતાઓએ કેવી રીતે પરિવારને સંભાળી લીધો હશે, એ કેટલું એમણે યોગદાન આપ્યું હશે એનું કોઈ મૂલ્યાંકન છે આપણી પાસે? વિચાર કરજો. આ પર્વ પર્યુષણના દિવસોમાં આ બધું ચિંતન કરવાની જરૂર છે. એકલા બેઠા હો ત્યારે મા બાપનો અને તમારા બચપણનો કાળ યાદ કરજો, તો તમને ખબર પડશે કે શું ઉપકારો કર્યા છે એ લોકોએ. સંગમની મા એને કહે છે, બેટા આપણાથી ખીર ન ખવાય, પણ સંગમની એ બુદ્ધિ નથી કે અત્યારે બધું વિચારી શકે. ના મા, મારે ખીર ખાવી છે, કેમ નહીં, બધાને ખીર ને મને ખીર જોઈએ. જીત પકડી રડવા બેઠો. અને બાપ વિનાનો એક નાનો પોતાનો દીકરો, નાનું બાળક, એક ખીર જેવી
બાબત માટે એની આંખમાં આંસુ આવી જાય અને એક ખીર એને પોતે પોતાના દીકરાને નથી ખવડાવી શકતી એ પીડા માના હૃદયમાં કેવી જન્મે. બાળકની આંખના આંસુ એની માને રડાવી જાય છે, ડુસકું મુકાઈ જાય છે, છોકરો રડે છે, મા રડે છે અને બંનેના રુદનનો અવાજ પડોશમાં પહોંચ્યો. પડોશણો દોડી આવે છે, બેન કેમ રડો છો, કેમ રડો છો? અને ત્યારે રડતી રડતી એ ગોવાલણ કહે છે, આ છોકરો ક્યારનો જીદ લઈને બેઠો છે, મારે ખીર ખાવી છે. બેન હું એને ક્યાંથી ખીર ખવડાવું, અમને તો છાસ પણ નથી મળતી, ઢોર હોવા છતાં એના દૂધ જ્યારે બહાર વેચવા પડે છે ત્યારે હું એને ખીર ક્યાંથી ખવડાવું, અને આ જીદ લઈને બેઠો છે, આજે એનો બાપ નથી અને હું એક ઈચ્છા પૂરી નથી કરી શકતી. માની આંખના આંસુ પડોશણોની આંખણોને ભીંજવી ગયા અને પડોશણોએ ત્યારે કીધું કે બેન તમે રડો નહીં, તમે ચિંતા ના કરો, અમે બધા બેઠા છીએ ને, અવસરે કામ નહીં લાગીએ તો પડોશી છે ને, શું બોલો? શાલીભદ્રની વૃદ્ધિ હોજો લખનારાઓને, મારે આજે ઘણું બધું કહેવું છે કે શાલીભદ્રને આપણે ઓળખી શક્યા છીએ ખરા, શાલીભદ્ર શાલીભદ્ર થયો હોય અને ઇતિહાસમાં એ પાત્ર અમર બન્યો હોય તો એના ભૂતકાળની અંદર આવા નાના 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 ઘણા બધા પોઈન્ટો વિચારણીય છે. કોઈ પણ આત્મા પુણ્ય કાર્યનું પણ સર્જન તો કરી શકે એને જો સારા અને લાગણીશીલ પડોશીઓ મળ્યા હોય તો. જો પડોશીઓ સારા ન હોત તો સંગમને ત્યાં ખીર થવાની નહોતી, ખીર થઈ ન હોત તો મુનિરાજને વરાવવાનો નહોતો, મુનિરાજને વરાવી ન હોત તો અનુમોદના કરી શકવાનો નહોતો, અનુમોદના કરી ન હોત તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાવવાનું નહોતું અને મહાવીર મળવાના નહોતા. અપેક્ષા એમ કહી શકાય કે શાલીભદ્રને મહાવીર મળ્યા અને મુક્તિ મળી એનું કારણ એને મળેલા સારા પડોશીઓ હતા. અને એટલા માટે આપણે ત્યાં કીધું કે સારો પડોશ મળવો એ પણ પુણ્યનો ઉદય હોય તો મળે છે, સારા સાધર્મિકો મળવા એ પણ પુણ્યનો ઉદય છે. એકલા તમે શું કરી શકવાના હતા? પડોશણો દોડી, કોઈ દૂધ લઈ આવ્યું, કોઈ ખાંડ લઈ આવ્યું, કોઈ ચોખા લઈ આવ્યું, ઘર ઘરમાંથી એક ચીજ આવી થઈ ભેગી અને એ સંગમની માએ હાંડલીમાં ખીર રાંધવા મૂકી દીધી. ખીર રંધાઈ ગઈ, ખીર તૈયાર થઈ ગઈ. શેરીમાં રમતા પોતાના દીકરાને મા બોલાવે છે, બેટા સંગમ ચાલ ખીર ખાઈ લ્યો, બેટા ચાલો તને ખીર ખાવી છે ને, ચાલ તને ખીર આપું. અને સંગમ દોડતો દોડતો આવે છે, આજે જિંદગીમાં પહેલી વાર એક સરસ ચીજ ખાવાની મળવાની છે. અને એની મા એને થાળીમાં ખીર કાઢીને આપે છે. માને એની ઘરના કામ ઘણા બાકી હતા, ગામની બહાર કુએ પાણી ભરવા જવાનું હતું. માં કહે છે, બેટા ખીર બહુ ગરમ છે, જરા ઠરવા દેજે, શાંતિથી પછી ખાજે, નહીં તો તારું મોં દાઝશે, તું નિરાંતે બેસીને ખા, એટલામાં હું જરા પાણી ભરી આવું. અને મા પાણી ભરવા ચાલી જાય છે. તે વખતે સંગમ આ શાલીભદ્રનો જીવ એની સામે એક નાનકડી થાળી ખીરથી ભરેલી પડી છે. અને તે વખતે મેં કીધું ને, પ્રેમનો સંસ્કાર નાખી દેજો, ક્યારે ઉગી નીકળશે ખબર નહીં પડે. રોજ જંગલમાં ઢોર ચરાવવા જાય છે ને, પેલા મુનિરાજને જોતો તો કેવા સરસ મહારાજ છે, અને એને અત્યારે મહારાજ યાદ આવ્યા, એ પ્રેમ જાગ્યો. સારી ચીજ હંમેશા જેની પ્રત્યે પ્રેમ હોય એને આપવાનું મન થાય. અને આને વિચાર આવે છે કે પેલા મહારાજ કેટલા સરસ છે, એ મહારાજ જો અહીં આવે અને એ પણ મારી જોડે ખીર ખાય તો કેવું સારું, મારે એમને ખીર આપવી છે. પ્રેમ બાંધ્યો છે, કોઈની સાથે પ્રેમ બાંધ્યો છે આપણે? શાલીભદ્ર એમને એમ નથી થવાતું. ભરવાડના ગોવાલણના અભણ છોકરાના ટાઈમમાં પણ એક અજાણ્યા સાધુની સાથે હૃદયનો સ્નેહ બાંધી લીધો છે, એ સ્નેહ એને શાલીભદ્ર બનવાની ભૂમિકા ઉપર ખેંચી જાય છે અને એનું પુણ્ય જોર કરે છે. સચ્ચી પુકાર હે તો બેડા પાર હે, હૃદયની ભાવના તીવ્ર જગાડો, ભાવે કેવળ જ્ઞાન થાય તો ભાવે મુનિનું સુપાત્ર દાન કેમ ન મળે. ભાવના સાચી હોય તો મુનિ પણ ત્યાં આગળ ખેંચાઈને આવે. અને ગોચરી વોરવા માટે નીકળેલા એ મુનિરાજ આવી પહોંચે છે. આ વિચારો વિચાર કરે છે કે મહારાજ ક્યાંય ખાવા તો આવતા હશે ને, ભિક્ષા લેવા તો જોઉં તો ખરો નીકળ્યા છે, આજે ઘરની બહાર નીકળે છે ને, શેરીમાં દૂરથી જોયા કે એ જ મુનિરાજ અને ખુશ થઈ ગયો, મારા મહારાજ. બાળકોને આ પણ પ્રેમ જાગવા દેવો, મારા મહારાજ પણ થવા દેવું, જો આ આપણા મહારાજ સાહેબ છે, એ પ્રેમનો સંસ્કાર નાખજો. દોડ્યો, એ મહારાજ, એ મહારાજ, મહારાજ
આવો, ચાલો ચાલો તમે મારા ઘરે ચાલો, મારે ઘરે ચાલો, મારે છે ને આજે મારે ત્યાં ખીર બની છે, ચાલો ને મહારાજ હું તમને ખીર આવ. એટલો નિર્દોષ છે, એટલો ભાવુક છે, જે મનમાં છે બધું બોલી દેવાનું છે. મહારાજને કહે છે ચાલો ને તમે, હું તમને ખીર આપું, ચાલો ને મહારાજ. એની નિર્દોષતા જુએ છે, એની ભાવુકતા જુએ છે, એનો ઉમળકો જુએ છે. મુનિરાજને એમ થઈ ગયું કે આવા ભાવનાશીલ વ્યક્તિની ભાવના તોડાય નહીં, ભાવનાની આગળ ભગવાનને ઝૂકવું પડે છે તો સાધુ કોણ વિસાતમાં. મુનિરાજ એના ઘરે ઓરવા આવે છે, આને કાંઈ ખબર નથી માએ કેટલી ખીર બનાવી છે, શું પરિસ્થિતિ છે. એને તો એટલી જ ખબર છે કે આ થાળીમાં માં ખીર આપી ગઈ છે, એ ખીર હશે. અને હવે મુનિરાજ ઓરવા માટે આવ્યા છે ને મુનિરાજને ખીર ઓરાવે છે. કેવી રીતે ઓરાવી હશે? જિંદગીમાં જે ચીજ પહેલી વાર મળી છે, રડી રડીને મેળવી છે, કોઈકના ઉપકાર તળે આવીને મળેલી છે, એને એવી ચીજ હજી સુધી જિંદગીમાં ચાખી પણ નથી, એવી એક ખીર મુનિરાજને જ્યારે આપવાની છે ત્યારે ત્યારે કેવી રીતે ઓરાવી હશે? મારા સાહેબને અડધી આપી દઉં ને અડધી હું ખાઉં, આની જગ્યાએ તમે કે હું હોઉં તો કમસે કમ ભાવના હોય તો આવો વિચાર આવે આપણને કે થોડીક મારા સાહેબનો લાભ લઈએ ને થોડીક આપણા માટે. પણ પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન જેને કરવાનું છે, એ ક્રિયા કઈ કરે છે એ મહત્વનું નથી. એણે ખીરનું દાન આપ્યું કે એણે સોનામોહરનું દાન આપ્યું એ ગૌણ વાત છે, એણે કેવા ભાવથી આપ્યું એ મહત્વની વાત છે. પ્રવૃત્તિથી બંધ છે ને વૃત્તિથી અનુબંધ છે. મુનિરાજ આવે છે અને આનંદ એવો આવી ગયો છે, ભાવ એવો જાગી ગયો છે, પોતાની જાતનો વિચાર પણ ચાલ્યો ગયો છે. સુખના, ભૌતિક સુખના ઉપભોગનો વિચાર કે આસક્તિ મંદ પડે ત્યારે જ ભક્તિનો ભાવ પ્રબળ બને. જ્યાં સુધી મારે ઉપભોગ કરવો છે, મારી આસક્તિ જોર કરી રહી છે, ત્યાં સુધી હું ભક્તિને પરાકાષ્ઠાએ નહીં પહોંચાડી શકું. આની પોતાની ખાવાની ઈચ્છા આસક્તિ જે ગણો તે કેટલી બધી એણે મંદ કરી નાખી હશે કે મુનિરાજને જોયા થાળી ઉપાડી, મુનિરાજ હા ના હા ના કરે એટલામાં તો આખી થાળી ઊંધી વાળી દીધી અને બધી ખીર મુનિરાજને ઓરાવી દીધી. સાલી ભદ્રની રુદ્ધિ કોને મળે? નાની નાની ચીજના અભિમાનમાં ક્યારે રાચતા નહીં, અને જ્યારે ક્યારે પણ અભિમાન આવે ત્યારે સવાલ એક જ પૂજ્યો આત્માને કે મારી પાસે કેટલું છે, એમાંથી કેટલું રાખ્યું અને કેટલું આપ્યું. ઘણું રાખીને થોડું આપનારા આપણે કઈ ચીજનું અભિમાન લઈ શકીએ કે અમે મોટા દાનવીર છીએ? કઈ ચીજનું અભિમાન? આણે તો જે હતું તે બધું આપી દેવાની તૈયારી છે અને એને જ ત્યાં 99 પેટીઓ ઉતરે, બીજાને ત્યાં નહીં. ઉત્કટ ભાવના, ત્યાગની, મુનિની ભક્તિની, સુપાત્ર દાનની ઉત્કટ ભાવના. મુનિરાજ ના 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 કરતા રહ્યા અને બધી ખીર મહારાજના પાત્રામાં ઓરાવી દીધી. મુનિરાજ ઓરીને ચાલ્યા જાય છે અને હવે નહોતી ખાવી એવું તો હતું નહીં, અરુચિ થઈ ગઈ હતી માટે આપી દીધી એવું તો હતું નહીં, ઈચ્છા તો હતી જ, રડી રડીને મેળવી હતી. મુનિરાજ ચાલ્યા ગયા, હવે બેસે છે, થાળીમાં ખીર ચોંટેલી છે, થાળી ચાટે છે અને ખુશ ખુશાલ છે, આનંદ આનંદ મોઢા પર દેખાઈ રહ્યો છે. એટલામાં એની માં પાણી ભરીને આવે છે અને માએ દીકરાના મોઢા ઉપરની ખુશી જોઈ, માને એમ થઈ ગયું કે દીકરાને આજે ખીર બહુ ભાવી લાગી છે, શું ખુશ ખુશાલ દેખાય છે, આ હા હા કેટલો આનંદ, કેટલો આનંદ, કેવી ખુશી હોય. જિંદગીમાં પહેલી વાર ખીર ખાવા મળી હોય એનો આનંદ હોય કે ન હોય? આ સંગમ અત્યારે ખુશખુશાલ છે, શા માટે? થાળી ચાટવાની મળી એને માટે, શું શેનો આનંદ બોલો ને? એમ મહારાજને ઓરાવવાનો આનંદ, એટલે કે ખાવા કરતા ખવડાવવાનો આનંદ વધારે હોય એવું ખરું? સારું કહેવાય. હું કહું છું ને, ખરેખર મને આનંદ થાય છે કે અમારા તિથલના આરાધકો કેટલા ભાવનાશીલ ને સમજદાર છે. એમને ખબર છે કે જિંદગીમાં ખાવામાં જે આનંદ નથી એ કોઈકને ખવડાવવામાં છે, એની મજા કંઈક જુદી છે. અને અમારા ઉપનિષદો કહે છે તેન ત્યક્તેન ભુંજિથા, ત્યાગીને ભોગવ, એનો અર્થ ભોગમાંથી જે આનંદ મળે છે એવો આનંદ ત્યાગમાંથી મેળવ.
ખાવામાંથી જે આનંદ મળે છે એના કરતા સવાયો આનંદ કોકને ખવડાવીને વાણી જો મજા આવી જશે. શાલીભદ્ર ખુશ છે, કેવો સરસ લાભ મળી ગયો, કેવા સરસ મહારાજ સાહેબ, કેવો સરસ મને આજે ખીર વોરાવાનો લાભ મળ્યો, મારી ખીર મહારાજ સાહેબ વાપરશે, મજા આવી ગઈ, આમ ખુશ છે. અને એની માએને પૂછે છે, બેટા ખીર ભાવી? તો કે હા માં, આટલો જ જવાબ? હા. બેટા બીજી આપું? તો કે માં હોય તો આપ. આટલો જ? એમ એ નથી કહેતો માં શું આપવું આપવું કરે છે, જલ્દી આલ, હજી તો ભૂખ્યો છું. તું શું એમ સમજે છે કે મેં ખાધી? મેં નથી ખાધી, મેં તો છે ને માં તું ગઈ ને પછી મારા સાહેબ આવ્યા હતા, મારા સાહેબને બોલાવી લાવ્યો અને મેં બધી ખીર મારા સાહેબને વરાવી દીધી, મેં તો હજી ખાધી જ નથી, મને આપ હવે. એમ સગી માં આગળ પોતાની વાવા કરવાનું મન થાય કે નહીં? શાલીભદ્રની વૃદ્ધિ હોજો લખનારાઓને મારે પૂછવું છે કે શાલીભદ્રની અદ્ભુત સમૃદ્ધિ કોને મળે? જેમ સમજતો હોય કે કરેલું સુકૃત હંમેશા ગુપ્ત રહેવું જોઈએ. જે દિવસે સુકૃતની વાહવા થઈ ગઈ, જે દિવસે સુકૃતના પ્રદર્શન થઈ ગયા, જે દિવસે સુકૃતનો અહંકાર આવી ગયો, એ દિવસે એ સુકૃતનું પુણ્ય કપાઈ ગયું તમારું, સમજી લેજો. સગી માં આગળ પણ પ્રશંસા કરવાની અને વાહવા મેળવવાની, હે બેઠા તે મહારાજને આપ્યું, બહુ ડાયો દીકરો છે મારો, કેવો સરસ. માની પણ સાબાસી લેવાની ઈચ્છા નથી થતી, અરે દીધું તો દીધું, એનો આનંદ મળી ગયો, બસ થઈ ગયું, હવે એની એના ઢંઢેરા શું પીટવાના હતા, ઢોલ શું પીટવાના હતા કે મેં દાન દીધું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. શાલીભદ્રની વૃદ્ધિ કોને ત્યાં મળે? સુકૃતને હંમેશા ઢંકાયેલા રાખો, સુકૃતને ગુપ્ત રાખો, સુકૃતના પ્રદર્શન ન કરો, નહીં તો એ સુકૃતનું પુણ્ય વાહવા મેળવવામાં ખર્ચાઈ જશે, પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન કરવાથી વંચિત રહી જશે. મુનિરાજ ગયા, માં આવે છે, પૂછે છે, હા માં હોય તો આપ. માએ બીજી થાળી ભરીને ખીર કાઢી આપી, બીજી થાળી ભરીને પણ ખીર ભૂખ્યો જ હતો, ફટાફટ ફટાફટ ગટાગટ ખાઈ ગયો, ખાઈ ગયો, હજી ભૂખ્યો છે, થાળી ચાટે છે અને માં બેઠી બેઠી જોયા કરે છે, દીકરાની ખુશી જુએ છે, દીકરાનો આનંદ જુએ છે, દીકરો બીજી થાળી આમ સરસ ગટાગટ ખીર ખાઈ ગયો એ જુએ છે. અને માં જેવી માને એમ થઈ ગયું કે ઓહો, મારા દીકરાએ આવી ખીર તો જિંદગીમાં ખાધી નથી, આજે પહેલી વાર એણે ખાધી. અને ખીર પણ કેવી હતી? પાણીવાળા દૂધની નહીં. પડોસણોએ મન મૂકીને પડોશી ધર્મ બજાવ્યો હતો, છૂટથી દૂધ આવ્યું છે અને એ દૂધને ઉકાળી 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 ઉકાળીને દૂધપાક જેવી ખીર બનેલી છે, ઘટ. અને પેલી માં સમજે છે કે મેં કેટલું દૂધ ઉકાળ્યું છે અને એમ થઈ ગયું કે આ ભારે ખોરાક, પહેલાં થાળી ભરીને ખીર ખાઈ ગયો, આ બીજી થાળી ભરીને ખીર ખાઈ ગયો, આ મારા દીકરાએ કોઈ દિવસ ખાધું નથી, આટલી બધી ખીર આને પચશે કે નહીં પચે, આમ દીકરા સામે જોતી રહી. અને દીકરો ખીર ખાતો રહ્યો, ઘણી વાર કોકની મીઠી પણ નજર લાગી જતી હોય છે, માની મીઠી નજર લાગી, ગણો કે જે ગણો તે, આ એને ખીર પચશે કે નહીં એ વિચાર, ખરેખર એને ખીર ન પચી એ દિવસે, એની હોજરી એ ન જીરવી શકી, ગેસ્ટ્રિક ટ્રબલ થઈ, વાયુનો આફરો ચડ્યો, ગેસ ઉપર ચડવા માંડ્યો, બેચેની થવા માંડી, વ્યાકુળતા થઈ છે. અને એની વ્યાકુળતા જોઈને એની માં એને પથારીમાં સુવડાવે છે, બેટા સૂઈ જા જરા. માને વિચાર આવે છે કે મને થતું જ તું કે આને કદાચ નહીં પચે. અને પેલો આમ પથારીમાં આકુળ વ્યાકુળ શરીરની અંદર છે, પણ તે વખતે મનમાં વિચાર આવે છે, એક જ સંભારનું સવારની યાદ આવે છે, આજે સવારે કેવા મહારાજ હતા, કેવો સરસ લાભ મળ્યો. પીડાની વચ્ચે પણ મુનિની અનુમોદના ચાલુ છે. જુઓ હવે અહીં શરીરમાં પીડા છે અને મનમાં દાન ધર્મની અનુમોદના છે. જ્યારે એણે દાન આપ્યું હતું ત્યારે એણે પુણ્યનો બંધ કર્યો હતો, અને એ પછી મુનિરાજ ગયા પછી એ જ દિવસે સાંજે એનું મૃત્યુ થયું છે. મૃત્યુ સુધીમાં સતત જે સત્કાર્ય કર્યું છે એની અનુમોદનાનો ભાવ જળવાયેલો રહ્યો છે. કેવો સરસ લાભ મળી ગયો, કેવા મુનિરાજ હતા, હું ધન્ય થઈ ગયો, સરસ આજે મને લાભ મળ્યો, એ અનુમોદના 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 ભાવ જે ચાલ્યો એના કારણે અનુબંધ પુણ્યનો પડ્યો પાછો. પ્રવૃત્તિથી બંધ પડ્યો હતો,
અને એની પાછળ હૃદયનો જે ભાવ કન્ટિન્યુ જળવાયેલો રહ્યો એના કારણે અનુબંધ પણ પુણ્યનો પડ્યો, એટલે પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું. બંધાયું તો પુણ્ય, એટલે એ પુણ્ય તો ઉદયમાં આવવાનું જ. પુણ્ય ઉદયમાં આવીને શું કર્યું? પુણ્ય એક ભરવાડના ભાવમાંથી ઉપાડીને મગધની અંદર એક સમૃદ્ધ શ્રેષ્ઠીને ત્યાં, ગોભદ્ર શેઠને ત્યાં એને જન્મ આપી દીધો શ્રેષ્ઠી પુત્ર તરીકે. પુણ્યના ઉદયથી જ મળે. સંસ્કારી ઘરની અંદર કોણ જન્મે? આપણા શાસ્ત્રો કહે છે, સુચીનામ શ્રીમતામ ગેહે પુણ્યવાનો અભિજાયતે. પવિત્ર અને સુખી એવા ઘરોની અંદર પુણ્યશાળી આત્માને જન્મ મળે છે. સંસ્કારી અને સુખી ઘરની અંદર જન્મ મળવો એ પણ એમ સૂચવે છે કે તમે કોઈ પુણ્ય બાંધીને આવ્યા છો. ગોવત્ર શેઠને ત્યાં જન્મ મળ્યો પુણ્યનો ઉદય. પુણ્યનો ઉદય પરાકાષ્ઠાએ પહોંચ્યો કે બાળક નાનું છે શાલીભદ્ર, અને પિતાનું મૃત્યુ થાય છે, પણ અનહદ પ્રેમ રાખીને મૃત્યુ પામેલો ગોભદ્ર શેઠ અને અનેકવિધ ધર્મ આરાધનાઓ કરીને જીવનને ધન્ય બનાવી ચૂકેલા ગોભદ્ર શેઠ મૃત્યુ પામીને વૈમાનિક દેવલોકમાં દેવ થયા છે. પણ દેવલોકમાં જઈને અવધિ જ્ઞાનથી જુએ છે ક્યાંથી આવ્યો, ત્યાં પોતાનો પૂર્વભવ જોયો, શાલીભદ્રને જોયો અને એની પ્રત્યેનો પાછો પ્રેમ ઉછળ્યો. મારા દીકરાને કોઈ કમી ન રહેવી જોઈએ, પુત્ર વાત્સલ્ય. શાલીભદ્ર ધોમ ધોમ સુખસાયબીની અંદર ઉછરી રહ્યો છે, યુવાન થયો છે અને ભદ્રા માતાના અપાર વાત્સલ્યની છત્રછાયા હેઠળ યુવાનીના ઉંમરે પહોંચેલો એ શાલીભદ્ર એના 32 શ્રેષ્ઠી કન્યાઓની સાથે એના ધામધૂમથી લગ્ન થાય છે. એ કાળમાં રિવાજ હશે બહુ પત્નીઓનો, 32 પત્નીઓની સાથે લગ્ન થઈ ગયા છે શાલીભદ્રના. અને એના પિતા દેવલોકમાં રહ્યા રહ્યા જોઈ રહ્યા છે, મારા દીકરાને કોઈ કમી ન પડવી જોઈએ, મારો દીકરો ક્યારે સુખી રહે? એની વહુઓ સુખી હોય તો, વહુ સુખી તો દીકરો, સાસુ શું વિચારે?